વેલકમ ટુ માય ચેનલ. શિયાળો આવી ગયો છે, તેથી શિયાળામાં એનર્જી તો જોઈએ, તેથી એનર્જી મળી રહે તેવી જ એક રેસીપી લઈને આવી છું, એટલે કે મખાણા ખજૂર બોલ્સ. આ જો બોલ્સ તમે સવારે નાસ્તામાં એક એક લઈ લેશો તો આખા દિવસની એનર્જી તેમાંથી મળી રહેશે. આ રેસીપી જોઈ અને તમે પણ જરૂરથી બનાવી લેશો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો માણીએ. બોલ્સ બનાવવા માટે આપણે સૌપ્રથમ ગુંદર તળશું. તેના માટે એક પેનમાં 4-5 ચમચી ઘી લેશું અને આ ઘી એકદમ ગરમ થાય ત્યારબાદ તેમાં સૌથી પહેલાં ગુંદર તળી લેશું. આ ગુંદરને તળતા પહેલાં આપણે એક દિવસ તડકે મૂકવો જરૂરી છે, જેથી તે અંદરથી ખીલેલો તળાય. હવે આ ગુંદરને આપણે ખૂબ જ ધીરા તાપે તળશું. આવી રીતે આપણે બધો ગુંદર તળીને રેડી કરી લઈશું. આપણે ગુંદર તળીને રેડી રાખ્યો છે. હવે આપણે કાજુ બદામ અને ટોપરું રોસ્ટ કરવાના છે. અહીંયા મેં બદામની કતરણ લીધી છે અને આ બદામની કતરણને આપણે ધીરા તાપે ઘીમાં રોસ્ટ કરશું, તેથી તે બળી ન જાય. બદામને હંમેશા પહેલે જ આપણે રોસ્ટ કરશું અને હવે તેમાં થોડીવાર પછી કાજુના કટકા પણ એડ કરી દઈશું, જેથી બદામ અને કાજુ બંને સાથે રોસ્ટ થાય. હવે આ બંને થઈ ગયા બાદ છેલ્લે તેમાં આપણે ટોપરાના કટકા એડ કરશું. તમે ટોપરાનું ખમણ પણ લઈ શકો છો, પણ અહીંયા ચાવવામાં આવે અને તે સ્વાદમાં સારું લાગે તેથી મેં ટોપરાના કટકા તેમાં એડ કર્યા છે. અને ટોપરાના કટકા શેકાઈ તરત જ જાય છે, એટલે તેને નાખી અને થોડીવાર હલાવીને ગેસ બંધ કરી દેવું, જેથી ગરમ પેન હોય એમાં જ તે રોસ્ટ થઈ જાય. હવે આપણી ત્રણેય વસ્તુ રોસ્ટ થઈને તૈયાર છે. આપણે કાજુ બદામ અને ગુંદર રોસ્ટ કર્યા છે, તેવી જ રીતે મખાણાને પણ આપણે તળીને ઘીમાં અને તેનો પાવડર તૈયાર કર્યો છે. મખાણા તળતા અને પછી તેને ઠંડુ થાય પછી જ પાવડર કરવાનો, એટલે મેં પાવડર પહેલેથી કરીને જ રાખ્યો છે. આપણી ત્રણે ત્રણ વસ્તુ રેડી છે. હવે આપણે આવી રીતે જાંબુ ખજૂર લઈશું. અહીંયા લગભગ મેં 100 ગ્રામ જેટલી જાંબુ ખજૂર લીધી છે અને તેને આપણે આવી રીતે દૂધમાં 1/2-1.5 કલાક પલાળી અને પેસ્ટ કરી લેવાની છે. આ એક હેલ્ધી અને ઝટપટ બનતી સ્વીટ છે, એટલે તેમાં ઘીનું પ્રમાણ એકદમ ઓછું છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લેશું અને તેમાં આપણે જે ખજૂરનો પલ્પ રેડી કર્યો છે તે તેમાં એડ કરશું. આપણે અહીંયા મખાણાના પાવડરનું પ્રમાણ વધારે લીધું છે, તેથી ખજૂરને આપણે દૂધમાં પલાળી છે, નહીંતર તો તમે ખજૂરને ક્રશ કરી અને એમને એમ ઘીમાં સાતરશો તો પણ ખજૂર પાક સરસ તૈયાર થશે. હવે આપણે આ ખજૂરને જે દૂધનું પ્રમાણ છે તે બળી જાય તે રીતે સાતરવાની છે. તમે જોઈ શકો છો કે હજુ પણ ખજૂરમાં થોડું પાણીનું પ્રમાણ છે, એટલે કે તેને આવી રીતે આપણે સતત હલાવતા જઈ અને આપણે પાણીનું પ્રમાણ બળે તે રીતે સાતરવાનું છે. હવે આ ખજૂરે પેન છોડી દીધી છે, એટલે કે આપણું ખજૂરનો પલ્પ જે છે તે રેડી છે. આપણે તેમાં મખાણાનો પાવડર એડ કરીશું. અહીંયા મેં 150-200 ગ્રામ જેટલા મખાણાનો પાવડર લીધો છે. હવે તેમાં મખાણાનો પાવડર નાખ્યા પછી કાજુ બદામની કતરણ એડ કરશું અને એ કતરણ નાખ્યા પછી હવે આપણે તેમાં ગુંદર નાખી દઈશું. આપણે અહીંયા ઝીણો ગુંદર જ લીધો છે, તેથી તેને ભાંગવાની જરૂર નથી, નહીંતર જો તમે મોટો ગુંદર તળ્યો હોય તો તેને થોડો ક્રશ કરીને એડ કરો, તેથી તે ચાવવામાં આવે નહીં. હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી અને 2-3 મિનિટ જ ગેસ ઉપર રાખી અને ગેસ બંધ કરી દેવો અથવા તો પેનને નીચે ઉતારી લેવું. આપણે આ મિશ્રણને 15-20 મિનિટ ઠંડુ થવા દીધું છે, એટલે કે મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેના બોલ્સ સરસ વળે છે. આપણે ઠંડુ થઈ જાય પછી આવી રીતે બધા બોલ્સ રેડી કરશું. તમે કોઈ પણ શેપ તેમાં આપી શકો છો, એટલે કે રોલવાળી તેને કટ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા મખાણા ખજૂર બોલ્સ. તો તૈયાર છે આપણા મખાણા ખજૂર બોલ્સ. જોયું ને કેવી ઝટપટ અને હેલ્ધી બનતી રેસીપી છે. તમે પણ જરૂરથી બનાવી લેશો ને, અને મને તેના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ એક એવી રેસીપી છે કે જેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણને ઘરમાં તે બધા મળી રહેશે. તો ચાલો માણીએ નેક્સ્ટ રેસીપી. ત્યાં સુધી બાય બાય.